મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 31 ઓગસ્ટ, શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કાશ્મીરને કારણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હોવાનું કહ્યું છે. આ કારણે સમગ્ર વિશ્વ પર વિશ્વયુદ્ધનો ખતરો હોવાનો તેમણે દાવો કર્યો છે. બીજી તરફ પાકિસ્તાની વિદેશમંત્રીએ ભારત સાથે શરતી વાતચીત કરવા તૈયાર હોવાનું કહ્યું છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વલણમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. જામ્યુકોમાં આજે વિપક્ષી નેતાઓએ ધરણા કર્યા હતા. પૂર્વ ધારાસભ્ય વલ્લભ ધારવિયાની ગ્રાન્ટમાં સૂચિત વિકાસ કામો થયા નથી. શાસકો વિકાસ કામોમાં ભેદભાવ કરે છે એવા આરોપો સાથે વિપક્ષી નેતા અલ્તાફ ખફી સહિતના નેતાઓએ ધરણા કર્યા હતા. વિપક્ષે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશીની ઓફિસ બહાર વિરોધ કરી તેમને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઓખા બંદર સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. યાત્રાધામ દ્વારકા નજીક આવેલા ઓખા બંદરે સીસીટીવી કેમેરાનો અભાવ છે. હાલ પાકિસ્તાન દ્વારા આતંકી હુમલાની ભીતિ છે એવા સંજોગોમાં ઓખા બંદર આતંકીઓ માટે ઘૂસણખોરી માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તંત્ર આ મુદ્દે તાકીદે કાર્યવાહી કરે એ આવશ્યક છે, પરંતુ જવાબદાર તંત્રો એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. આ સ્થિતિ ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે તેમ છે. જામનગરની નિશા ગોંડલિયાએ ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી નિશાના બનેવી બિટકોઇન કાંડમાં જયેશ પટેલ સાથે સામેલ છે. જયેશ પટેલે નિશાને ઇન્ટરનેટના માધ્યમથી ટેલિફોનિક ધમકીઓ આપી હતી. આ મુદ્દે નિશાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં શ્રાવણ માસના અંતિમ દિને પોલીસે 13 સ્થળોએ રેડ કરી હતી. રેડ દરમિયાન બહોળા પ્રમાણમાં જુગારીઓ ઝડપાયા હતા. પોલીસે 8.5 લાખના મુદ્દામાલ તથા 8 મહિલા સહિત કુલ 83 લોકો ઝડપ્યા હતા. જામનગરના રાવલ ગામે શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જયમલ કારાવદરા નામના વેપારીએ 14.5 વર્ષની તરુણી સાથે અડકલા કર્યા છે. પીડિતા સ્કૂલે જતી હતી ત્યારે વેપારીએ દુકાનમાં બોલાવી તેણી સાથે અડકલા કર્યા હતા. આ અંગે તરુણીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ આરોપીને શોધી રહી છે. આ હતા આજના સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.